पलामारा भूलकाओ धोरण 11 साइंस ना भविष्य ना डॉक्टर्स ने एंजीनियर्स ने दिव्यस सर ना सा राइट सौथी पहला चैप्टर नंबर 10 एना स्वाध्याय ना दाखला आपणे करवाना छे राइट शू छे स्वाध्याय ना दाखला तो चेक करवानी कोशिश करिए आपणे हेने वाला बच्चों तो समझाओ तमने चाओ पेज नंबर शोधी रह्यो छु मित्रों पेज नंबर बराबर ने ओके पेज नंबर छे मारी पासे 268 राइट शू छे 268 नंबर नो पेज जोई लीजिए जरा सौथी पहला समझाओ शा माटे तो अहीं हुं लखू स्वाध्याय वाला बच्चाओ स्वाध्याय चैप्टर नंबर 10 तो लख्यु छे पे ऊपर 10.1 बराबर ने चलो पहला प्रश्न ना जवाब आपवानी कोशिश करिए मानव पग आगळ લોહીનું દબાણ મગજ આગળ હોય તે કરતા વધુ હોય છે શા માટે સમજાવવાનું છે પહેલા જ તો હૃદય નિયા પોઝિશન અહીંથી તમારા બધાનું મગજ હાઈટ જોઈ લેજો અને એ જ પરિસ્થિતિમાં આપણા પગ અહીંયા ઊંચાઈ એચ વધારે છે આ ઊંચાઈ એચ ડેશ કરતા તો લખી શકાય એચ ઇઝ ગ્રેટર દેન એચ ડેશ માટે પી ઇઝ ઇક્વલ ટુ એચ રોજી અનુસાર પગ પાસે દબાણ વધારે હોય ફરીથી એકવાર પગ પાસેની જે બ્લડની વેઇન નળી છે ત્યાં ઊંચાઈ વધારે છે મગજ પાસેની વેઇન કરતા માટે ઊંચાઈના તફાવતને કારણે પગ પાસે દબાણ વધારે છે બી પ્રશ્ન લઈએ આપણે મારા વાલા બચ્ચાઓ તો બી ના જવાબમાં વાતાવરણની ઊંચાઈ 100 કિલોમીટરથી પણ વધુ હોવા છતાં લગભગ 6 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને તેના દરિયાની સપાટી આગળના મૂલ્યનું લગભગ અડધું હોય છે કેમ તો સામાન્ય દબાણ સામાન્ય સૂત્ર તો કે પી બરાબર એચ રોજી હવે આ ત્યાં લાગુ ન પડે રાઈટ ઊંચાઈ સાથે રો પણ અને જી પણ બદલાય છે તો આ સૂત્ર સીધે સીધું ઊંચાઈ માટે ન લાગુ પાડી શકાય ત્યાં જે સૂત્ર લાગુ પાડી શકાય આવું છે p is equal to p0 e raise to minus alpha into h આ p0 છે ને વાલાઓ એ દરિયાની સપાટીએ દબાણ છે રાઈટ સાથે સાથે આલ્ફા તો અચળ છે અચળાંક છે અને h તો વારા બચ્ચાઓ ઊંચાઈ છે આ સૂત્ર અનુસાર રેખીય રીતે નથી ઘટતું ચર ઘાતાંકીય રીતે ઘટે છે તમને સહજ પ્રશ્ન થાય કે આ સૂત્ર ચિંતા નહીં કરવાની ક્યાંથી આવ્યું બહુ ચિંતા નહીં કરવાની આપણા સિલેબસનો ભાગ છે ને યાદ રહે તો રાખી શકો છો બાકી ઇટ્સ ઓકે નંબર સી મારા વાલા દીકરાઓ દબાણ અને બળ દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ હોવા છતાં હાઇડ્રોસ્ટેટિક દ્રવ સ્થિત દબાણ એ અદિશ રાશિ છે હવે તમે આને બે રીતે સમજી શકો છો એક તો તરલમાં જે દબાણ લાગે એ તમે કોઈ એક બિંદુ પાસે લગાડો તો આખા તરલમાં તે સમાન રીતે પ્રસરે છે પહેલું માટે ત્યાં કોઈ દિશા હોતી નથી બીજું આપણી સમજ છે લખવામાં તો મેં તમને કહી દીધું એ પણ આપણી સમજ છે કે દબાણ એ તરલની સપાટીને હંમેશા લંબ રૂપે જ હોય છે હવે દિશા નક્કી થઈ ગઈ એટલે તમે દિશા નહીં બતાવો તો પણ ચાલી શકે છે રાઈટ પણ સમજૂતીમાં આગળ જે ભાગ કીધો દેટ ઇઝ કરેક્ટ રાઈટ વાલા બચ્ચાઓ બીજો દાખલો આપણો જો પાછું છે સમજાવો શા માટે નંબર એક પહેલો છે પ્રશ્ન પારાનો કાચ સાથેનો સંપર્ક કોણ ગુરુ કોણ છે જ્યારે પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ લઘુ કોણ છે આ જવાબ ધ્યાનથી સમજજો આપણી પાસે બે પ્રકારની આકૃતિની સમજૂતી થિયરી પ્રમાણે તમારી પાસે છે
આવી રીતે એક્ઝેક્ટલી ગોળાકાર બુંદ અને આવી રીતે હવે અહીંયાથી હું આને સ્પર્શક દોરીશ અહીંયાથી આ બાજુની વાત અને અહીંયાથી આ બાજુની વાત રાઈટ આને નામ આપીએ છીએ તરલ એટલે કે પ્રવાહી આ સપાટી ઘન છે અને અહીંયા હવા છે તો આની સાથે એસ એસ એલ રાઈટ આને કહી શકીએ એસ એલ એ એલ હવા આને કહી શકીએ એસ એસ એ કરેક્ટ હવે આપણી પાસે જે સૂત્ર છે એની અંદર લખી શકાય અહીં એસ એસ એ દેટ ઇઝ ઇક્વલ ટુ એસ એલ એ કોસ થીટા પ્લસ એસ એલ એ રાઈટ આનો આ તરફનો પ્રક્ષેપ આ ખૂણો થીટા થયો આનો આ તરફનો પ્રક્ષેપ એટલે એસ એલ એ કોસ થીટા રાઈટ હવે બરાબર સમજો માટે એસ એસ એ માઇનસ એસ એલ એ અપોન એસ એલ ઓકે અહીંયા એસ એસ એલ આવવું જોઈએ ભાઈ બોલો તો ખરા એસ એસ એલ એસ એસ એલ અને અહીંયા આવશે એસ એલ એ દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા આ એક અગત્યનું પરિણામ નંબર એક થયું આપણા માટે વાલા બચ્ચા રાઈટ હવે હું અહીંયા કન્ડિશન આપું જો જો ધ્યાન રાખજો એસ એસ એ ગ્રેટર ધેન એસ એસ એલ તો કોસ થીટા ધન મળે માટે થીટા લેસ ધેન 90 એનાથી આગળ એસ એસ એ લેસ ધેન એસ એસ એલ તો કોસ થીટા ઋણ મળે અને થીટા ગ્રેટર ધેન 90 આ પહેલું કોના માટે શક્ય બને તો કીધું એ પ્રમાણે જે પાણી માટે છે પાણી અને કાચ માટે છે અને બીજું જે છે આપણને કીધું છે તે જોઈ લઈએ ભાઈ પારો અને કાચ જે પારો અને કાચ માટે છે બસ નીચે સમજીતું નું બીજું એક વાક્ય માટે કાચ અને પારા માટે થીટા ગ્રેટર ધેન 90 છે જ્યારે કાચ અને પાણી માટે થીટા લેસ ધેન 90 છે હવે આના માટે પણ તમે આ જ બાબતો લખી શકો છો રાઈટ આ થીટા રાઈટ અને થઈ શકશે એસ એસ એલ આ એસ એલ એ અને આને એસ એસ એ આ એસ એસ એ એસ એલ એ અને એસ એસ ઓકે એસ એસ એલ અને એસ એલ એ શું છે તો કે આ એસ એટલે પૃષ્ઠતાણ કોની સપાટી સાથે તો કે ઘન અને હવા પૃષ્ઠતાણ કોની સપાટી સાથે તો કે ઘન અને પ્રવાહી પૃષ્ઠતાણ કોની સાથે પ્રવાહી અને હવાની સાથે રાઈટ વાલા બચ્ચાઓ બીજો પ્રશ્ન બી રાઈટ સો સેકન્ડ ક્વેશ્ચન સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે જ્યારે તે જ પાણી પર પારો બુંદ રચે છે બીજી રીતે કહીએ તો પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો કાચને ભીંજવતો નથી રીઝન બહુ સરસ સમજાવવા જેવું છે સૌથી પહેલા જો હું આકૃતિ દોરું તો અહીંયા લખી શકું કે આ સપાટી કાચની છે અને એની ઉપર આ પાણી છે તો અહીંયા હું લખી શકું પાણી અને કાચ વચ્ચેના અણુઓ અલગ અલગ કહેવાય પાણી અને કાચના અણુઓ અલગ અલગ કહેવાય તો લખી શકાય કે પાણી અને કાચ માટે આ શક્તિ બળ વધારે છે પાણી અને કાચ માટે આશક્તિ બળ વધારે છે પાણીના અણુ માટેના સંશક્તિ બળ કરતા માટે પાણી કાચને ભીંજવે છે દેટ્સ ઇટ હવે બીજું લખાવ આ જ કાચ ઉપર આવી રીતે મર્ક્યુરી હોય તો શું થાય તો લખી શકીએ પારો
અને કાચ માટે આ શક્તિ બળ ઓછું છે જ્યારે પારો અને પારો ના પારા અને પારાના અણુ માટે તે વધારે છે ક્લિયર એકદમ માટે પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો કાચને ભીંજવતો નથી હવે તમારા મનમાં બે પ્રશ્ન થાય તમારા મનમાં પ્રશ્ન થાય કે પારો સોરી આશક્તિ બળ અને સંશક્તિ બળ આશક્તિ એટલે બે જુદા જુદા અણુ વચ્ચે લાગતું બળ સંશક્તિ એનો મતલબ એક જ પ્રકારના અણુ એટલે પાણી અને પાણી વચ્ચે પારો અને પારો એક જ સરખા અણુ થયા તો ત્યાં આવે સંશક્તિ બળ અને જુદા જુદા હોય તો આશક્તિ બળ રાઈટ વેરી ગુડ નંબર સી વાલા મારા ભૂલકાઓ નંબર સી ચાલો ત્રીજો પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી સાચી વાત છે કેમ તો કે પ્રવાહીનું પૃષ્ઠતાણ S is equal to you can say that L sorry F upon L આ પૃષ્ઠતાણનું સૂત્ર છે સમજૂતી લખી નાખો એટલે જવાબ થઈ ગયો કે તરલની મુક્ત સપાટી પર વિચારેલી એકમ લંબાઈની નાની રેખા તમે લો તો એની એક બાજુના અણુઓ બીજી બાજુના અણુ પર બીજી બાજુના અણુઓ પહેલી બાજુના અણુ પર બળ લગાડે આ બળને પૃષ્ઠતાણ કહેવાય તમે કહેશો સર કેટલું ફાસ્ટ બોલી ગયા ભાઈ આ બધું થિયરીમાં આવી ગયું છે વાલા વાલા બોલકાઓ પછી એનું એજ કેમ સમય બગાડીને યાદ કરવાનો રાઈટ ઓકે નાઉ ડી ડિટર્જન્ટ ઓગાળેલ પાણીને નાના સંપર્ક કણ હોય છે પાણીમાં ડિટર્જન્ટ ઓગાળતા તેનું પૃષ્ઠતાણ ઘટે છે સાથે સાથે તેનો સંપર્ક કોણ પણ ઘટે છે આવું થવાથી એ સંપર્ક કોણ ઘટવાથી પૃષ્ઠતાણનું જે સૂત્ર છે એની અંદર તમે લખી શકો છો કે S is equal to જો હું H નું સૂત્ર લખું તો H is equal to twice S cos theta upon A rho g theta ઘટતા theta ઘટે છે રાઈટ તો શું થાય તો આપણી પાસે જે સમજૂતી છે સંપર્ક કોણ નાના છે બરાબર છે આ H સંપર્ક કોણ છે તો સૂત્રની અંદરથી સમજૂતીની વાત કરીએ તો શું થઈ શકે રાઈટ સમજાવું તમને થીટા નાના છે થીટા નાના છે એવું કીધું આપણે તો થીટા નાના તો કોસ થીટાની કિંમત વધે માટે એચ પણ વધે એટલે તરલની અંદર એની અંદર જે કપડાં ડૂબાડેલા હોય એના છેક રેસા સુધી અંદરના ભાગ સુધી આ દોરી છે તો એના અંદરના ભાગ સુધી છેક સુધી આ જઈ શકે અને એના પરિણામ સ્વરૂપ ફરીથી એના પરિણામ સ્વરૂપ તમને આ ઊંચાઈ વધારે મળે તો અંદર રહેલો મેલ પણ બહાર કાઢી શકે છે રાઈટ મારા વાલા ભૂલકાઓ નંબર ઈ શું કહે છે આ નંબર ઈ તમને તો એવું કહે છે કે બાહ્ય બળોની અસર હેઠળ ન હોય તેવા પ્રવાહીના બુંદ હંમેશા ગોળાકાર હોય છે જવાબ બહુ જ સરસ મજાનો 3-4 લીટીમાં બાહ્ય બળ ના હોય કે હોય પદાર્થ પોતાની ઉર્જા લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે જો બાહ્ય બળ નથી તો પછી કોઈ પ્રશ્ન જ નથી તો આ લઘુત્તમ ઉર્જા એ લઘુત્તમ કદ અને લઘુત્તમ ક્ષેત્રફળની અંદર હોય તો એ વસ્તુ શક્ય ક્યાં બને મારા વાલા ભૂલકાઓ તો એ શક્ય બને માત્ર અને માત્ર વર્તુળાકાર ક્ષેત્રફળમાં જ બરાબર છે તો આવા વર્તુળાકાર ક્ષેત્રફળની સાથે આપણે કદને નાનું ગણી અને એની અંદર ઉર્જા પણ લઘુત્તમ બને એવી વાત કરી રહ્યા છે રાઈટ ઓકે વાલા ભૂલકાઓ તો નેક્સ્ટ આપણો દાખલા નંબર 10.3 લઈએ પાછા વાલા બચ્ચાઓ નેક્સ્ટ આપણી પાસે 10.3 નંબર શું કહે છે ખાલી જગ્યાઓ છે દરેક કથન સાથે આપેલ યાદીમાંના શબ્દોને વાપરીને ખાલી જગ્યા પૂરો
खाली खाली जगह एक बहुत सरल सरल छे हो ध्यान राखजो। प्रवाहीओ ना पृष्ठ ताण सामान्यतः तापमान साथे घटे छे। प्रवाही ना पृष्ठ ताण सामान्य रीते घटे छे, जयरे वायु होय तो वधे छे। राइट, बी नंबर बी शू कहे छे? बी वायुओनी श्यानता तापमान साथे वधे छे। वायुओनी तापमान साथे वधे छे। राइट, सॉरी આગળના પ્રશ્નમાં વાયુ ને તો પૃષ્ઠતાણ હોય નહીં, એટલે સોરી હું શાંતા સમજ્યો। રાઈટ, એટલે પહેલો પ્રશ્ન ફરીથી, પ્રવાહીઓના પૃષ્ઠતાણ છે વાલા બચ્ચાઓ, પ્રવાહીઓના પૃષ્ઠતાણ સામાન્યત તાપમાન સાથે ઘટે છે, વાયુ ને તો હોય નહીં, ફરીથી કરેક્ટ કરી લીધું, ધ્યાન રાખજો। ઓકે, બી બીજો પ્રશ્ન આવી ગયો તો આગળ, વાયુઓની શાંતા તાપમાન સાથે વધે છે જ્યારે પ્રવાહીઓની શાંતા તાપમાન સાથે ઘટે છે। નંબર સી, આકાર સ્થિતિસ્થાપકતા અંક વધારાવતા ઘન પદાર્થો માટે આકાર વિરૂપક બળ એ આકાર વિકૃતિના સમપ્રમાણમાં છે। કયો પદાર્થ કીધો વાલા બચ્ચાઓ? ઘન પદાર્થ ને સમપ્રમાણ છે, જ્યારે પ્રવાહીઓ માટે તે ખાલી જગ્યા, યાદ કરો થિયરી, તો શું આવશે? આકાર વિકૃતિના દર, આકાર વિકૃતિના દરના સમપ્રમાણમાં હોય છે। નંબર ડી શું કહે છે? નંબર ડી, સ્થાયી વહનમાં ના તરલ માટે સંકુચિત ભાગ આગળ વહનની ઝડપનો વધારો દળનું સંરક્ષણ બતાવે છે। કેમ આવું? કેમ કે વાલા એવું છે કે વિભાગ સાંકડો હોય કે પોળો, એકમ સમયમાં પસાર થતું દળ સરખું હોવું જોઈએ। હવે વિભાગ પોળો છે તો ધીમેથી પસાર થાય, સાંકડો છે તો જલ્દી પસાર થાય, પણ દળ સરખું પસાર થવું જોઈએ એવું કહેવામાં આવે છે। રાઈટ, ઓકે, દળનું સંરક્ષણ અને ના પછી ઓકે વધારો ને અનુસરે છે। ઓકે, દળનું છે માત્ર તો સંકુચિત સાંકડા ભાગ આગળની વહનની ઝડપનો વધારો ખાલી જગ્યાને અનુસરે છે, દળનું સંરક્ષણ છે ને અનુસરે છે। ઈમાં શું પૂછ્યું છે? પવનની ટનલમાં વિમાનના નમૂનાના મોડેલ માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય છે, વાસ્તવિક વિમાન માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તેના કરતા વધુ હોય છે। કારણ શું ભાઈ? કારણ એવું છે વાલાઓ કે મોડેલ એ મોડેલ છે, એ આદર્શ પરિસ્થિતિનું સર્જન કરે છે, વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે, તો ડિફરન્સ રહેવાનો ને એમાં વધારે છે એનું રીઝન વાસ્તવિક પરિસ્થિતિમાં હવાની ઝડપ પણ રહેવાની, આદર્શ પરિસ્થિતિમાં એવો કશો વિચાર કર્યો નથી। રાઈટ, એટલે આ બધા ક્રાઇટેરિયા છે ભાઈ કે શું હોય તે, બરાબર ને વાલા બચ્ચો? નેક્સ્ટ દાખલો આપણો 10.4 શું કે છે સમજાવો સામાન્ય। કાગળના ટુકડાને સંક્ષિતિજ રાખવા માટે તમારે તેની ઉપર ફૂંક મારવી પડે નીચે, ધ્યાન રાખજો। પહેલા પ્રશ્નના જવાબમાં આપણી પાસે આ કાગળનું પ્લેન બનાવ્યું છે, અહીંયા તમે ફૂંક મારો તો અહીંયાની ધારા રેખાઓ ગીચોગીચ થઈ જાય, જ્યારે નીચેની ધારા રેખાઓ પોળી છે। હવે નીચેની ધારા રેખાઓ પોળી છે એટલે અહીંયા શું થઈ શકશે? તો કે વેગ ઓછો, વેગ ઓછો, જ્યારે અહીંયા વેગ વધુ। રાઈટ, ઓછો વેગ તો દબાણ વધારે, અને વધુ વેગ તો દબાણ બી ઓછું, તો હવે આ જવાનો કઈ બાજુ પ્રયત્ન કરે? તો કઈ ક્યુ ઉપર, રાઈટ, એટલે સંક્ષિતિજ રાખવા માટે તમારે ઉપરની બાજુએ ફૂંક મારવી પડે, જો નીચે ફૂંક મારો નીચે આવી જશે। રાઈટ, નંબર બી જો શું કહે છે બી ની અંદર વાળા બાળકો, જ્યારે આપણે પાણીના નળને આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી પાણીની વેગવંત ધારો ધસી આવે છે। વેગવંત ધારો એનો મતલબ શું? તો તમે નળને બંધ કરવા જઈ રહ્યા છો એવું સમજો, આ નળ છે અને એને આમ બંધ કરવા જઈ રહ્યા છો ફિંગરથી આમ અડકાડીને, તો સહેજ જગ્યા ખાલી રહી જાય, એ ખાલી જગ્યામાંથી અત્યંત ઝડપથી તરલ બહાર આવી જશે, બહુ જ પ્રચંડ વેગથી તરલ બહાર આવશે એવું બીના જવાબમાં કહી શકાય। કેમ? ક્ષેત્રફળ ઓછું તો વેગ વધારે, રાઈટ ને, તો અહીંયા લખી શકાય એબી બરાબર અચળ,
एनु मूल्य ओछु होय तो वी नु मूल्य वधारे थाय। आउ तमारथी ना लखाय, तमारे तो समझावू पड़े जे हूँ बोली गयो ते रीते शब्दों में, राइट। पाला मारा भूलकाओ नंबर सी जो सीमा शू छे। इंजेक्शन आपवामां डॉक्टर द्वारा अंगूठाथी दाखवाता दबाण करता सिरिंजनी सोयनो परिमाण वहनना दरनो वधु सारी रीते नियंत्रण करी शके छे। हवे अहीं हुं बर्नौलीनुं समीकरण लखुं। बर्नौलीनुं समीकरण वाला बच्चाओ, पी प्लस वन हाफ रो वी स्क्वेर प्लस रो जी एच बराबर अचल। હવે ઇન્જેક્શન કઈ અહીંયા હોય ને અહીંયા હોય એટલું ઊંચાઈનો તફાવત નથી, તો એચ ઊંચાઈ ના તફાવતને અવગણતા તો મારી પાસે સૂત્ર થયું પી પ્લસ વન બાય ટુ રો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ। હવે અહીંયા પી ની ઘાત એક છે, જ્યારે વી ની ઘાત બે છે। સમજો, હવે એક ઘાત વાળું બળ તમે લગાડી રહ્યા છો ને એની અસર બે ઘાત વાળા વેગને મળી રહી છે, એટલે આની પાસે નિયંત્રણ વધારે છે આના કરતા। ઘાતનો ડિફરન્સ એના કારણે નિયંત્રણ વધારે છે, રાઈટ। ઓકે, ડી પાત્રમાંના નાના છિદ્રમાંથી બહાર વહી આવતા તરલને પરિણામે પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે। બહુ જ સિમ્પલ કહી શકાય, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થાય મારા વાલો? તો કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન। હવે જેવું એ તરણ આમ ખસવા લાગ્યું, બહાર નીકળ્યું, એટલે ધક્કો કઈ બાજુ લાગ્યો? પાછળની બાજુ, બસ એ બંદૂક જેવું થયું આમ, રાઈટ। ઓકે મારા વાલાઓ, નંબર ઈ માં શું છે જોઈ લઈએ મારા વાલા દીકરાઓ। હવામાં સ્પિન થતો ક્રિકેટ બોલ પરવલય ગતિ પથને અનુસરતો નથી। હવે એક્ચ્યુઅલી સ્પિનની જગ્યાએ સ્વિંગ લખવું જોઈએ, રાઈટ। તો હવામાં હવાની ગેરહાજરીમાં એનો માર્ગ આવો થઈ શકે, પણ હવાની હાજરીમાં એની અસર મેગ્નસ અસર થાય છે અને એના પરિણામ સ્વરૂપ એ કાં તો ઉપર કાં તો નીચે રહી જાય છે। પરવલય મતલબ સમજ્યા, પ્રક્ષિપ્ત ગતિ વાળાઓ, જે બોલર દડાને આમ ફેંકે એવું સમજો કે ફેંક્યો અહીંયાથી એટલે આમ જવો જોઈએ, રાઈટ। જાય છે તો એમ જ, પણ એ ફરતો હોવાને કારણે એની સાથે સાથે અહીંયાથી ક્યાંકથી ઊંચો ક્યાંકથી નીચે જમણી ડાબી આવું કઈક પેલું જે દિશામાં ફરે ને એના પ્રમાણે અહીંયા ક્યાંક એવી અસર મળે છે, માટે કહી શકાય કે મેગ્નસ અસર ત્યાં ભાગ ભજવે છે જે ગુરુત્વાકર્ષણ કરતા વધારે બળ આપે તો એવું થઈ જાય। સમજાઈ ગયું? ફરીથી એકવાર, ગુરુત્વાકર્ષણનું જે બળ છે એની ઉપર તો પરવલય માર્ગ, પણ મેગ્નસ અસર પ્રબળ થઈ ગઈ તો એનો માર્ગ તો પરવલય જ રહેશે પણ થોડોક બદલાયેલો રહેશે। સમજાઈ વાત? ઓકે, બસ તો આ પ્રમાણે તમારા વધારેમાં વધારે જેટલા એમસીક્યુ વાળા પ્રશ્નો થાય એ આ બધામાંથી તમને મળી શકે છે। વાલા મારા ભૂલકાઓ, રાઈટ ને, બહુ સરસ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે એની ચર્ચા કરીએ, રાઈટ। 10.5 શું કે છે? 10.5 નંબર જોઈ લઈએ વાલા ભૂલકાઓ। 10.5 શું છે પ્રશ્ન? ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામની એક છોકરી, દળ આપ્યું છે એમ બરાબર 50 કેજી, એક એડી પર સંતુલન જાળવે છે એટલે લંગડી બળ બરાબર ને, ઓકે। બૂટની એડીનો વ્યાસ 1 સેન્ટીમીટર છે વાલાઓ, વ્યાસ બરાબર 1 સેન્ટીમીટર, તો એના ત્રિજ્યા r બરાબર 0.5 સેન્ટીમીટર બરાબર 0.5×10⁻², રાઈટ। એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગે? અરે ભાઈ, બહુ સહેલામાં સહેલો પ્રશ્ન લખી શકાય, દબાણ p બરાબર શું લખશો?
तो के F upon E वाला बाड़क कोई F नी जग्या है mg અને એની જગ્યાએ વાલા બચ્ચાઓ પાઈ આર સ્ક્વેર દબાણ બી બરાબર એમની જગ્યાએ 50 જીની જગ્યાએ 9.8 પાઈ ની વેલ્યુ 3.14 0.5 નો વર્ગ 0.25 10 ની માઈનસ 2 10 ની માઈનસ 4 તો આ જવાબ દબાણ અને પણ પાસ્કલમાં અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર સમજાઈ ગયું ફાઈ हेलो बच्चों नेक्स्ट क्वेश्चन है अपनो 10.6 सु कहे छे टोरिसिलिना बैरोमीटर मा पारो वपरायो हतो टोरिसिलिन पास्कले 984 केजी पर मीटर क्यूब घनता नो फ्रेंच वाइन वापरीने तेनी नकल करी એટલે रो घनता आपी छे रो दैट इज इक्वल टू 984 केजी पर मीटर क्यूब मीटर रेस टू माइनस सामान्य वातावरण दबाण माटे वाइन ना स्तंभनी ऊंचाई एच कितनी है राइट समझाई दो मस्त रीते लखी सकिए एक वातावरण नो दबाण P इज इक्वल टू 1.013 × 10⁵ पास्कल राइट लखी सकिए આપેલ સ્થિતિમાં ઊંચાઈ એચ ડેશ મળે તો પી ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ રો જી માટે એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ પી અપોન રો જી ધેટ્સ ઇટ તો હવે મને एच डैश बराबर पी नी वैल्यू 1.013 × 10⁵ डिवाइडेड बाय 984 एंड जी दैट इज 9.8 देयरफॉर एच डैश तमारो आंसर एकदम तैयार राइट ना बस तो पछी मारा वालाओ सेला सेला दाखला सेली सेली गणतरी 10.6 પછી તમારી પાસે છે 10.7 વાલા મારા બચ્ચા પાડે 10.7 શું કહે છે એક ઉલ્ટો બાંધકામ 10⁻⁹ પાસ્કલ નું પ્રતિબળ સહન કરે છે તો દબાણ P બરાબર 10⁹ પાસ્કલ રાઈટ આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કુવા પર મૂકવા માટે યોગ્ય છે સમુદ્રની ઊંડાઈ 3 કિલોમીટર છે તો અહીંયા એચ બરાબર 3 કિલોમીટર બરાબર 3000 મીટર રાઈટ સમુદ્રમાંના પ્રવાહને અવગણો રાઈટ બસ તો મારા વાલા બચ્ચા તમારી ગણતરી જવાબ આપી દેશે લખી શકે एच ऊंडाई है दबाण पी इज इक्वल टू एच रोजी माटे पी इज इक्वल टू एच नी वैल्यू हूं मुकीस 3000 बचाओ पानी नी घनता 1000 तो लखू रो इज इक्वल टू 1000 केजी पर मीटर क्यूब अने जी नी वैल्यू 9.8 राइट તો આ દબાણ પી ની વેલ્યુ મારી પાસે કેલ્ક્યુલેટેડ છે 2.94 × 10⁷ પાસ્કલ મળે છે બસ નીચે તમારું કન્ક્લુઝન હું જે બોલું છું તે લખી નાખવાનું દરિયામાં 3 કિલોમીટર ની ઊંડાઈએ આપેલો ભાગે 10⁹ પાસ્કલ દબાણ સહન કરી શકે છે જે ગણતરીના દબાણ કરતા વધારે છે માટે આ ઊંચાઈનો ભાગ એ તેલના કુવા પર મૂકી શકાય એટલું પરફેક્ટ દબાણ ધરાવી શકે છે ધેટ્સ ઇટ ફાઇનલ વાલા બચ્ચાઓ નેક્સ્ટ આપણો દાખલા નંબર 10.8 બરાબર શું કહે છે આ દાખલો 10.8 નંબર એક હાઇડ્રોલિક ઓટોમોબાઇલ લિફ્ટ મહત્તમ
3000 किलोग्राम दड़नी कार ने उचकवा माटे बनावेली छे। बाळको दळ m बराबर 3000 केजी, राइट। बीजू आ वजन उचकता पिस्टन ना अड़छे दो क्षेत्रफळ। वाला बच्चाओ a दैट इज इक्वल टू 425 सेंटीमीटर स्क्वायर, दैट इज 425 10 रेस्ट टू 4 माइनस मीटर स्क्वायर, राइट। आ पिस्टन ने केटलू महत्तम दबाण सहन करवू पड़से? वाला बच्चाओ दबाण p, राइट। तो लखी शकीए पिस्टन ने सहन करवू पड़तो दबाण, सो देयरफॉर दिस p इज इक्वल टू f अपॉन a, राइट। तो f नी जगह mg अपॉन ओके वाला बच्चा क्षेत्रफळ तो डायरेक्ट छे अपनी पास है, तो दबाण p बराबर m नी वैल्यू 3000 g 9.8 અને ફળ 425 10 ની માઇનસ 14 ચાલત। વાલા બાળક આન્સર સીધે સીધો જ પાસ કરવા, રાઈટ। કેટલું સરળ સરસ મજાનું ગણિત।